தானம் நமோ நுரீஸ்வ சுதானம் நமோ நுரீஸ்வ வாயிரியானம் நமோ நுரீஸ்வ உஜாயனம் நமோ நுரீஸ்வ திருகாலவர்த்தி சாவனம் ஓம்காரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிணம் பகவான் மங்களம் குண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமசுமரிசாராய் சுவாமி பிரத்யாசாஸ்தி சுவாய் பவாய આત્મા અનંત શુદ્ધ આનંદ ગુણનો પિંડ છે એની અંતર્મુખ થઈને વિકલ્પના અને રાગના અવલંબન જ્યાં સ્વભાવના અવલંબનથી અનુભવ થઈને પ્રતિ થઈ એનું નામ સમ્યક દર્શન પહેલી ધર્મની પહેલી સીધી અને એ ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. જ્યાં સુધી અજ્ઞાન જ્યાં છે રાગ ગુણપાપના ભાવ કે એના થોડા સંયોગ એની જ્યાં સુધી એને રૂચિ છે એને આનંદ સ્વરૂપ આત્માની રૂચિની દ્રષ્ટિ મૂકી જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ દુઃખની દ્રષ્ટિ છે અને દુઃખ સાગરમાં ડૂબવા માંગે સમજાણો કઈ સમ્યક દ્રષ્ટિની નિશંકતા એ આવી ગઈ વાત નિકાંક્ષ છે. ધર્મી જીવ જેને આત્માના પવિત્ર અનંત સ્વભાવની જ્યાં જ્ઞાન થઈને પ્રતિથી વર્તે છે એને આત્મા સિવાય રાગ ને રાગના પો એની એની બાંધતા હોતી સમજાણ કઈ એને ભગવાન ધર્મ કહે છે. કાંક્ષા નામ ભોગની ઈચ્છા દિલાસા હે જેને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં અભિલાષ છે કે એમાં ઠીક છે સુખ બુદ્ધિ છે એ કાંક્ષા નામ ઈચ્છાત્મા નિમિત્તે નિષ્ઠાત ભાવ છે. સમજાણું કઈ ભોગની ઈચ્છા ભગવાન આત્મા જ્ઞાન ને આનંદની મૂર્તિ એને અનુભવવાની ભાવના નથી અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રેમ વર્તે છે. કાંક્ષા ઈચ્છા વર્તે છે એને અહીંયા કાંક્ષા નામ ઈચ્છા દ્રષ્ટિનું લક્ષણ કહે છે. કાંક્ષા નામ ભોગની ઈચ્છા સંગત દ્રષ્ટિને ભોગની ઈચ્છા હોતી નથી. સમજાણું કઈ ધર્મી જીવને સર્વજ્ઞ પરમેશ્વરે આત્મા આનંદ મૂર્તિ જોયો કયો છે એવી દ્રષ્ટિ ધર્મીની થઈ ગઈ છે. એથી પોતાના આનંદની ભાવના સિવાય કોઈ પણ ઇન્દ્રના ઇન્દ્રિયના ભોગમાં એની રૂચિ હોતી કાંક્ષા
कांक्षा नाम भोगने की इच्छा न अभिलाष, पूर्वे किए भोग पीने की भांता, पूर्वे जो भोग क्रिया और पांच इंद्रिय ना विषय ठीक से मेरी वांछा रहे એને આત્માના જ્ઞાનાનંદની પ્રતીતને રુચિ નથી, એને ધર્મની રુચિ નથી. ભગવાન આત્માના આનંદ સ્વરૂપ રૂપ અતિન્દ્રિય આનંદની મૂર્તિ આત્મા, એનો જેને પ્રેમથી રુચિ અને દ્રષ્ટિ વર્તી છે એને ભોગની ઈચ્છા હોતી નથી. સમજી? પૂર્વે ભોગ ક્રિયા એની વાંછા ન હોય, સંગત દર્શન આત્માનું ભાન થયું છે તેથી પૂર્વે કોઈ મિથ્યાત્મા ભોગની વાંછાદી થયો હોય એની એને ઈચ્છા હોય છે, વિષય ના સુખ તો છે. સમજાય છે? કઈ ધર્મની દ્રષ્ટિ વંશ ને વિષયના સુખ માં જે કલ્પના છે એમાં સુખ બુદ્ધિ હોતી નથી. અજ્ઞાની ને એમાં સુખ બુદ્ધિ થી પૂર્વના ભોજવાને પણ સ્મરે યાદ કરે, હા ભાઈ ઇન્દ્રાણીઓ હતી, દેવીઓ હતી, અપસરા જેવી સ્ત્રી રૂપાળી સુંદર હતી, એની સાથે ભોગ લીધા. મૂળ જીવને અજ્ઞાન ભાવમાં જેવા પૂર્વના ભોગવેલા સુખની બુદ્ધિની જાણતા રહે તો ઠીક હશે, નિષ્ઠા દ્રષ્ટિનું કરતો છે. અને તેની ભોગની કી મુખ્ય ક્રિયા વિશે ભાનતા, આ શરીરની ક્રિયા થઈ હોય ને ઇન્દ્રિય થી એની ભાનતા ઊંડે અજીવની ક્રિયાની ભાનતા, અને ભોગમાં ભાનતા સુખપણું જે કલ્પું છું પૂર્વે એની ભાનતા, બે અજ્ઞાન ભાવ છે. સમજાણું? કઈ એને ભગવાન મિથ્યા દ્રષ્ટિ કહે છે, એને ધર્મ હતો. ધર્મને પોતાનો આત્મા શુદ્ધ પવિત્ર ને આનંદનું મહા ગામ ખાંડ એવી અંતરદ્રષ્ટિ થઈ છે, એ આનંદની આગળ બીજા કોઈ પણ પૂર્વે ભોગ ભોગવા કે વર્તમાન એની ક્રિયા પૂર્વે દેહની થઈ એની એની ઈચ્છા હોતી. સમજાણું? કઈ એને કર્મ ફળ વિશે વાંછા હોતી નથી. કર્મ બંધાણું ઠીક અથવા શુભ ભાવ અને ભાવ થયા એ ઠીક, અને એના ફળ તરીકે પુણ્ય બંધાશે, એના ફળ તરીકે સંયોગ મળશે, એવી જે વાંછા એ મિથ્યા દ્રષ્ટિની વાંછા છે. ધર્મી ને એ હોતી સમજાય છે? કાંઈ જે છે અને મિથ્યા દ્રષ્ટિ કે ભોગની કી પ્રાપ્તિ દીકી તેની કો અપને મન મેં ભલા જાનમાં. અજ્ઞાની જીવ છે એને કરોડો અબજો રૂપિયાની સામગ્રીને બહાર વૈભવ દેખાય, મોટરૂમાં ફરતા મોટરું તે દીખ્યા નથી, પણ આ તો અત્યારે થઈ જાય હોય એવી ઘોડાગાડીમાં હાથી હાથી ઉપર ફરતા રૂપે હા 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 બહુ સુખી છે. એમ જેના હૃદયમાં એવા અજ્ઞાનીઓના સુખની સામગ્રી અને એની કલ્પનાને ભલી માને નિષ્ઠા દર્શી શકે છે. જૈન પણ એને ખબર
સમજાણું કઈ મિત્યા દ્રષ્ટિ કે ભોગ ની કી પ્રાપ્તિ દેખી લાખો રૂપિયા દિવસની પેદા છે ને બહુ સુખી છે એમ જે મૂંઢ માને એ પોતે મૂંઢ છે સમજાણું કઈ એને ધર્મ ની દ્રષ્ટિ ને રુચિ નથી જીનીકો અપને મન મેં ભલા જાણે મનમાં ખુશી થતા હું પણ સાયલી પચી પચી વર્ષના જવાન છોકરા બાઈ છોડી છવી અઠાવી સ્ત્રી બધી એવા એવા નંબરવાળા એથી આબરું ઓલા શંકરા આઈસ વાળા હા મારા ઠીક છે પણ જોડે નથી ઠીક આ બંને તો ઝેર ના આવતા પીણા પીવે છે ધર્મી જીવ તો એને કહીએ કે જેને એવા મિથ્યા દ્રષ્ટિના ભોગની પ્રાપ્તિને પણ માનતો નથી ભલા જાણતો નથી એમાં ભલા પણ છે ક્યાં પણ સમજાણું કઈ ભોગની અપને મન ભલા અથવા ઇન્દ્રિયની કોઈ નહીં રૂચે વિષયને વિષય ઉદ્વેગ હોના આ એક લક્ષણ બતાવે હિન્દુ બોલો રાગ નો હવે હિન્દુ પ્રતિકૂળતા જે ઇન્દ્રિયને ઠીક નથી પડતા એવા સુવા બેસાના સાધનો ખાવા પીવાના સાધનો એવા પ્રતિકૂળતા પ્રત્યે જેને દ્વેષ છે રૂચતું નથી એને ઇન્દ્રિયના વિષય રૂચે છે બારીક ની આ વસ્તુ જેવી છે બારીક વસ્તુ એવો સ્વભાવ જેનો એવો છે ભાઈ આ તો આત્મા ધર્મી છે એનું સ્વરૂપ શું છે એ બધું છે તો એનાથી અધર્મી નું સ્વરૂપ આવું હોય એમ વર્ણવે આમ વાત છે વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ શિવશંકર દેવ એના જ્ઞાનમાં આવ્યું કે આ રીતે જે છે વાંચતા વાવ જે પરના સુધી રીતે ધર્મી છે ધર્મી છે સમજાણું કઈ ઇન્દ્રિયના નહીં રૂચે એવા અગ્નિ અડે ને ઠીક ન લાગે ત્યારે એને અર્થ વિષયની અનુકૂળ સામગ્રી મળે ફરતે તો ઠીક લાગે એમ છે જેટલો પ્રતિકૂળતામાં દ્વેષ છે એટલો અનુકૂળ તમે એને રાખશો નહીં આત્મા આવું કામ નથી પંચે જન નથી એનું ગાતન વાપરી ચાર પંચાણ માં ગાતા બુદ્ધિ પરમાત્મ બુદ્ધિ પંચાણ નીચે માં થયું બરાબર લાગ્યું કે આ બીજું બધું આમાં સત્યપંચમ હા ધર્મીજી પોતાનો ભગવાન આત્મા જેની દશાના સંત પરમેશ્વરી વસે છે જેની શક્તિમાં પરમાત્મા વસે છે એવો આત્મા જેને અંતરદ્રષ્ટિમાં ધર્મીને સંલગ્ન દ્રષ્ટિમાં બેઠો એને નિશંકપણે આત્મામાં વર્તે છે અને જેને નિશંકતા નથી અને જેને શંકા છે એટલે કે આત્માના સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી અને રાગને શરીરને જે પોતાનું માને છે એને શંકા છે એટલે મિથ્યાભાવ એ શરીરને રાગને પોતાનું માની
વર્ગ પર્યાયમાં પોતાની દ્રષ્ટિ અહીં હોય છે. સમજાણું કઈ બહુ સરસ હતું, વસ્તુ છીટી ગઈ. આ એમ કહ્યું કે આ શબ્દો પ્રતિકૂળ ડાયું આદિ પડે અને ન રૂચે તો એને સમજવું કે એને પ્રશંસા એને રૂચે છે. બરાબર હે પંડિતજી? જેને આંખનું કુરૂપ દેખતા નથી રૂચતું એને સુરૂપનો વિષય રૂચે છે. જેને સુગંધ દુર્ગંધ નથી નાકના રૂપથી એને સુગંધ રૂચે છે. અને જેટલો પર પદાર્થમાં પ્રતિકૂળતા નથી ગૂટતી એને એમ જ અનુકૂળતા એને ગોઠે છે. સમજાણું કઈ? એમ રસ કરવો ઝેર જેવો રસ અંદર જીભમાં દે. કેટલો જેને અનુકૂળ શેરડીનો કેરીનો રસ હોય છે તે ગોઠે છે એટલે એને વિષયની રૂચિ છે. કેરીનું કામ છે ને હવે થોડા નીચે નીચી હોય ખોખલા પૂરી ધીમા કરી ગયા ગજિયા કે છે જેને એવું ઝેર આવે ને નરું છે એને એ આ બધું રૂચે છે એની માનતા એને છે. બરાબર છે એમ ફરસમાં અગ્નિને જીથી પ્રતિકૂળતા અનુરૂચિ છે રૂચે નથી એને એનો અભાવ ને અનુકૂળતાના વિષયો એને રૂચે. સમજાય છે કે નહીં? હા આવી વાત છે. ઇન્દ્રિયના નહીં રૂચે એવા વિષયને વિશે ઉદ્વેગ હોના પાંચ ઇન્દ્રિયો માટી ઘર અને ખંડખંડ એને ન ગોઠે એવા વિષયો ભાકડી પડે ફરી પડે માથે અને ન ગોઠે તો એનો અર્થ કે એમ અનુકૂળતા માખણ તેવું પડે તો ગોઠે છે. સમજાણ કઈ? માર્ગ આવો છે વિતરાગ નો ભાઈ, એ વિતરાગ ના માર્ગ ને હજુ સમજવું એને મહા મુશ્કેલ પડે એવું રૂચિ કરીને પ્રણમાવે કે દિવસે. સમજાણ કઈ? જયારે કોઈ કહે કે સમ્યક દ્રષ્ટિ તો પરણે છે ને તીર્થંકર જેવા તનુ હજાર સ્ત્રી ને કન્યા ત્રણ જ્ઞાન હતા કાંઈ સંચિત હતા તો એને અભિલાષા નહીં હોય. અહીં તો એની વાંછા ને તો નિશા જ ભાવ કર્યો એ વાંછા વાંછા છે જ નહીં ઈચ્છાની ઈચ્છા જ્ઞાની ને હા ઝેર તરીકે દેખે છે ઈચ્છાને. સમજાણો એને જ્ઞેય તરીકે જ્ઞાનમાં જાણે છે એમાં મને ઠીક પડશે એવી ભાવના સંતિ ને એવી સાવતી કરે અને ઠીક પડશે એમ નહીં માને એમ કે છે. કામ ખાવા પીવાનું સાધન બનશે એવી ઈચ્છા સંતિ નથી.
જેમ કે બાય સાધનો અને બાય સાધન પ્રત્યેનો થતો રાગ, બે વિભાવ અને વિભાવની ક્રિયા, એને કંઈક ઠીક માને તો આત્માનો સ્વભાવ ઠીક છે અને એને રૂચ્યો નથી. હા, એ કે છે બાપુ ચંદ્ર દર્શન એટલે શું થી અને નિષ્ઠા દર્શન એટલે એના શું દોષો, સમ્યક દર્શન માં શું ગુણ અને નિષ્ઠાત્મા શું દોષ, એમ જે કચાર છે સમજાણું કઈ. ઇન્દ્રિયના નય રૂચે એવા વિષયને વિશે દ્વેષ હોવો જોઈએ, એનો અર્થ કે એનાથી વિરુદ્ધની અનુકૂળતા એને ગમે છે. સમજાય છે કઈ? હા, ગજબ વાત છે. વિકરાગની શૈલી તો જોઈએ, જેને નિશ્ચિત કરડે નગરે ઉદ્વેગ થાય તો એને ઠેકાણી જઈને અનુકૂળતા કોઈક આપે, માથન ચોપડે ના કરે, ઠીક લાગે તો કઈ વિકાસ થઈ જાય. આવું જૂનું તત્વ છે. ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર નો ધર્મની સ્થિતિ તો આ છે. લોકો પોતાની કલ્પના એ માની લે એ કઈ વિકરાગ નું માર્ગ નું તત્વ છે નહીં. સમજાય છે કઈ? કોઈ એ ભોગાભિલાષ નિષ્ઠાત કર્મ કે ઉદય હોય, એવું ભારત ગોઠું શું છે લઈ લો. આ પ્રકાર જીતા એવી જ અભિલાષ નિષ્ઠાતના કર્મના નિમિત્તે પોતાના થાય. સમજાણું કઈ? નિષ્ઠાત કર્મ નો ઉદય એટલે એમ તો નિમિત્ત છે, પણ આ નિષ્ઠાત ભાવ થાય છે એ કર્મ નું નિમિત્ત છે, એના લક્ષ્ય થાય, એને આત્માનું લક્ષ્ય નથી. અરે આવો મારે હજી સમજવાય માગે નહીં અને સાંભળવા મળે નહીં એ રૂચે કેદી જનંદરના અંત ક્યારે આવે? સમજાણું કઈ? ઉદય છે તો એ જાકે નહીં હોય, લો આ જેને ન હોય તે મિશ્રણથી અંગયુક્ત સમય ગતિ છે. સમજાય છે કઈ? સમ્યક દ્રષ્ટિ યદપી શુભ ક્રિયા વ્રતાદિ આચરણ કરે, હવે એમ કે શુભ ભાવની પણ વાંધતા નથી તો વ્રતાદિની ક્રિયામાં શુભ ભાવ થાય તો કરે છે. એ વાત લીધી જોઈ, હું શુભ નું લીધું, શું પરિણામ નથી. શુભ ક્રિયા વ્રત આદિ ભક્તિ આદિ પૂજા આદિમાં શુભ ભાવ છે એવું તો આચરણ સમજીને શુભ ભાવ આવે છે. કાકા પગ શુભ કર્મ પણ બંધે છે. વ્રત નો ભાવ અહિંસાનો, સદ્દશ નો સપનો ભાવ ભગવાનનું નામ સ્મરણ કરવું વિજય, અપવાસનો ભાવ વિજય શુભ ભાવ, અને એ શુભ ભાવનું ફળ તો પુંજબન છે. સમજાય છે? કાંકુ બી ના વાંચે એને ધર્મી વાંચતો. એ વ્રત નો ભાવ હોય છતાં વાંચતો નથી, અને વ્રતના ફળ તરીકે એનું પુણ્ય બંધાય થાય એમ પણ એને વાંચતા. આનું નામ ભગવાને સમ્યક દ્રષ્ટિ નો કર્મ કર્યો.
स्वरूप के हा पाठी भाषा जो व्रतादी को स्वरूप के साधक जानी आत रहे निमित्तपणु पांचमा के छठा ने राग मंदता नो भाव निमित्त तरीके व्यवहार साधक तरीके कहवा खरीकर साधक नहीं भाषा नहीं कि बस साधक है समझाण कई व्रत आदि कू भक्ति आदि का परिणाम न स्वरूप नो साधक इतने व्यवहार निमित्त तरीके हिसाब जानी आते आते इतने हो व्यवहार में कि आते कहम के फल की वाचा न करे पर एना फल मैंने मलजो बंधाजो एवं वाचा धर्मी ने होती બીજો બોલતો જન્નત દ્રષ્ટિ નો બીજો સૂર્ય નું કિરણ જેમ હોય હજાર એમ જન્નત દર્શન નું આ બીજું કિરણ આઠ કિરણ માં એનું બીજું કિરણ લક્ષણ કહો આચરણ કહો ગુણ કહો એ જાત નો એ ગુણ કહો ફરિયાદ જન્નત દ્રષ્ટિ નો નિકામ સુનાવ ધર્મી તો રાગની વાંચાથી મરી ગયેલા હોય છે એમ કે સમજાવું કઈ જેમ આયુષ પૂરું થાય અને દેહ છૂટી જાય એમ રાગની વાંચા જેની મરી ગઈ છે ઉભા થતા મરી ગઈ છે એની રુચિ હોતી રાગ ની જેને રુચિ એને રાગ રહી ભગવાન આત્મા સુચિદાનંદ ની રુચિ છે કે છે જેને નિંદા ગોઠતી નથી પોતાની સાંભળીને એને એની પ્રશંસા ગોઠે છે એની અંદર ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા આનંદ સ્વરૂપ એની જેને રુચિ ને દ્રષ્ટિનો અનુભવ થયો એને નિંદા ને પ્રશંસા બે જ્ઞાતા તરીકે જ્ઞેય તરીકે જાણી છે સમજાવું કઈ અજ્ઞાની ને એ નિંદા ન ગોઠે એનું એનું નિર્ણપણું જો ખોટ ન ગોઠે પણ ત્યારે એનો અર્થ કે એનો અધિકપણું પ્રશંસા કરે તો ગોઠે છે સમજાવું કઈ મિથ્યાત્મનું લક્ષણ છે એ સંગત દ્રષ્ટિ નું લક્ષણ નિકાંક્ષ અંગ ની બીજી રચના બીજા અંગ ની થઈ તેને નિશંક ની કીધી બીજી નિશંક ની કીધી હવે ત્રીજો ગુણ સંગત દ્રષ્ટિ ધર્મી નો ચોથે નું નુકસાન છે હો શ્રાવક નું પાંચમું નુકસાન તો પણ આવું હોય પછી એની ઊંચી દશા થાય શ્રાવક ભારાના શ્રાવક એ શ્રાવક નથી કામ હું તો કુળથળી માં કરી આવતા ભેર્યા ના ઉપર લખે હાથે એવું છે હાથે સમજાવું કઈ સારી વાત સાચી હવે ત્રીજો બોલ નિર્વિચિકતા સંગત દ્રષ્ટિ નો દુગંતા રહીત નો એક ત્રીજો ગુણ છે એના વિરુદ્ધ નું વિચિત્ર છે આપ વિશે આપણે ગુણ કી મહંતા થી બુદ્ધિ કરી આપનું શ્રેષ્ઠ માની શરીર સુંદર હોય કંઠમાં કઈ જઈ
જીણપ અને એસો હોય, તાર જેવો વાગતો હોય, ઘંટલી જેવો, શરીરની નમણાય હોય, બહારની સામગ્રી મોકરો ચાકરો આદિ ઠીક હોય બધા, એને લઈને આપના ગુણની મમતાની બુદ્ધિ કરી, આપનું શેખ માની, પર વિશે હિંસા બુદ્ધિ હોય, આ શું બિચારા કામ જ પ્રાણી. જેને આબરુ નથી, જેને બુદ્ધિ નથી, જેને આમદામ ને ખામે નથી, એમ જે અજ્ઞાની પોતાની અધિકતા દેખીને બીજાની હીનતા દેખીને દ્વેષ કરે છે, મીઠા ગતિ છે. બરાબર છે. અપને ગુણ થી મહમતા થી બુદ્ધિ કરી, ગુણ અંદર માં ગુણ જો હાથો હોય તો હાથો બહાર ના સામગ્રી આવી ચિન્હ કહો, એમાં આપની શેષ માની, પર વિશે હિંસા થી બુદ્ધિ હોય, શું આ કામ બધા બોલતા નથી આવતું, ખાતા પીતા નથી આવતું, ખાવા પીવાના સાધનો નથી બતાવ્યા, એમ બીજાને આવી હલકા હોવાની હલકી બુદ્ધિ જે છે અને પોતાની અધિક બુદ્ધિએ પોતાની ભાતે એમના સામગ્રીના મૂંડ કહે છે. એ તો બધી કર્મની સામગ્રી છે, એમાં મોચું ક્યાંય આવ્યું, એમાં ભલત ક્યાં આવી, અને કર્મની સામગ્રી નહીં આવી, એમાં દોષ ક્યાં આવ્યો? સમજાણું થાય. બહારની સામગ્રી અનુકૂળ એમાં ગુણ ક્યાં આવ્યો, અને પ્રતિકૂળતા હોય એમાં દોષ ક્યાં આવ્યો? સમજાણું થાય. એવા જાતે ન હોય તો નિર્વિચિત્તા અંગયુક્ત ને જતી હોય, આવી બુદ્ધિ ન હોય એને નિર્વિચિત્તા દુગંતા રહીત નો સંભાવ તમને જતી ને હોય છે. અંગ છે ને હોય તો સીધી છે ને ભાઈ હોય તો ભાઈ સીધું તો નહીં છે પડે તો વસ્તુ ક્યાં રહે છે? પાપ ના ભાવો જે બાર કર્મ ની સામગ્રી છે એ હીણો છે, અને કર્મ ની કાળજી મને અનુકૂળ માટે અધિક છે, એ તો વસ્તુ જડ ની બુદ્ધિ થઈ છે. જડ થી અધિક પણ એમ માન્યું આ તો હોય જ નહીં. આ તો મૂળમાં ઘાત છે. આપણે કોઈ સેજ સ્વભાવના મંદતા શું દેખાય તો પણ એ અંગ શું હતું એવું છે અંદર વ્યક્તિની વ્યક્તિ જતી નથી. સમજાવી કારણ કે આવે તારે વાત પ્રભાવ કારણ પહેલામાં નિસંગતા અખંડતા બતાવી, બીજામાં પરની ઈચ્છા વિનાનો ભાવ પરની ઈચ્છા નો એ બતાવ્યો, અને ત્રીજામાં પરની દેશતા નો એ બતાવ્યો, બીજામાં પરના રાગ નો એ બતાવ્યો, ત્રીજામાં પરના દ્વેષ નો એ બતાવ્યો. એટલું સ્થિતિ આવી છે બની છે. સમજાણું કાંઈ જ્ઞાન હશે ને એવું કે કોઈ પુરુષ પાપ કરવું દે કે દુઃખી હોય ખોખલા ખોખલી
પૂર્વના પાપને લઈને પ્રતિક પૈસા હોય, 5 રૂપિયાનો પગાર પણ મોટો ન હોય, શરીર પણ સાવું હોય, બોલતા પણ હોય, કાગડા જીવતા હોય, દુઃખી હોય, અકાતા કે ઉદય કઈ જ્ઞાની યુક્ત કરી હોય, શરીરના રોગ રહેતો હોય, જીવન જતો હોય, પણ બપોર મૂકતો હોય, જે હોય બીજું સમજદારી એવી સામગ્રીના જેને અભિમાન છે અને એની સામગ્રીનો અભાવ એની જેને જ્ઞાન છે એ સંતોષનું નથી. જ્ઞાનયુક્ત શરીર હોય છે એવું થયું છે રોગથી આથી નર્ક ને નાચી નું કેવું થયું છે એનું શરીર તો પ્રતિક કર્મના કર્મના નિમિત્ત ની સામગ્રી ની નિમિત્ત છે. એમાં આત્મા ની નિમિત્ત શું આવ્યું? આત્મામાં ઉછળ શું આવ્યું? બહારની સામગ્રીની ઉછળ કે આત્માની ઉછળ શું આવ્યું? એ બહારની સામગ્રી ઉછળ કે આત્માની ઋણો ઉત્પન્ન છે એ મૂંઢ છે. વિચારથી અને વિચિત્રા નામનો દોષ છે એમ કે સંતિથી ને વિચિત્રા નો ભાવ હતો. સકાતા કે હૃદયથી જ્ઞાની શરીર હોય, શરીર એવું હોય નહીં, કાળું ચૂબડું હોય, આવું આ સમય શીખવા નીચે હોય, કામ થાય ઘાતા ઘનથી ઘોડ્યા નહીં, નાક બે સુધી ઊંચું ઊંડી ગયું હોય, નાક બધા કાન બાન ગયા હોય, ફૂટલા ફૂટલા નહીં તમે સમજાવું કહે છે. એની જ્ઞાની બુદ્ધિ નહીં કરે, એસી બુદ્ધિ નહીં કરે જો મેં સમજાવવાનું. મારે તો 5 ઇન્દ્રિયો થઈ કરોડી અને સામગ્રી થઈ હુકમ કરે ત્યાં હાજર નામ છે આનંદ વિચારો. હું પેલા કરીને પાણી પીવું, પાણી પીવું કોઈ જખમ બધું નહીં થાય, રોગ હોય એવું ઉત્પત્તિ થતું નથી. આત્મજન્યથી સંપદા છે, એ સિવાયની કર્મની સંપદાથી જે કઈ અંતરને બાય સામગ્રી આવે એનાથી હીણો માને બીજાને તે એક વાત આપી છે એમ કે સમજી. આ તો સમજાયું છે. શું કહે છે? એસી બુદ્ધિ નહીં કરે તો મેં સંપજાવવાનું. 5-5, 10-10 કરોડ રૂપિયા મારી પાસે, 5-5 લાખની તો પહેલા 10-10 લાખની પહેલા હતી. શું છે એમાં? ધૂળમાં આવ્યું હું પણ એમાં કારણ છે. સમજાવું કઈ? અમે તો આમ શેર બજારમાં જઈએ તો 5,000 હોય જાય એક એક બીમા. તમારા 1,000 થઈ ગયું મુંબઈ બેઠા તમે રાજકૃષ્ણ જાઓ આમ કરજો. જ્ઞાન 3,000 પેલા સમજા ને એમ કઈ થતું એવું સાંભળી તું જાઓ ત્યાં કરજો 3,000. ત્રણ લાખ પેલા કરે એ બાપ ની જયંતિ બેનો પાણી
ત્યાં ઘેરે સારા બાર લાખ આવ્યા છે લોટરીમાં સમજા બે મહિના પહેલા દોઢ રૂપિયા આપણને ક્યાં ખબર હોય કે એના શબ્દ હોય મારા કાલ કહેતા દોઢ રૂપિયા શું છે મોટો નથી આપણને દર્દ આવું ચોખ્ખું કહી છે એની સાથે લોટરી માં દોઢ રૂપિયા ભેર્યા છે સાડા બાર લાખ હા શું પણ છે ગુડમાં હું શું પણ બાર લાખ આવ્યા તો એમાં રાજી રાજી થશે નો ધૂળ બોલે એમાં રાજી એવું માગે ને મળે નહીં બિચારાના રોટલા માટી હિમ છે એમ નથી ભાઈ મારી સંત જાતિ અધિક ને હિંમત ઓછી થી એમ છે નહીં કૃષ્ણજી આવું દેવ આત્મદેવ નું કોણ છે કે બુદ્ધિ ને સુંદર પરિવાર હું સુંદર પરિવાર નું નમણા જોઉં તો એક અંગ સારા આ દિન રાત મેરી બરાબર ના કરી શકે દાંત પડી ગયેલા આંખી એક ખૂટી હોય નાકમાં તૂટી ગયેલું હોય અમારા કાન તૂટી ગયેલું હોય મોટી મોટી આ બધા અમારી હાઈવેથી જઈ શકે અમારી હોડમાં રહી શકે હું છે પણ તારે હવે ભાઈ બહુ પેલા કરે મેં દોઢ લાખ રૂપિયા મૂડી બે લાખ ની પેલા જ કરે હોડમાં નીકળી રહે એમાં હું છે હું પણ હવે જાણું કઈ પોતાનું દેખી પાછું જોખમ થઈ અમારે અમારે થઈ જાય તો બહાર ની સામગ્રી છે એમાં આત્મા ને શું ઉન્નત થઈ ગયું સમજાણું કઈ ત્યાં દિન રાત મિલ બરાબર ના કહી શકે અમારી હારી બહી શકે ને અમારી હારી બુગો રહી શકે નહીં એટલા અમારા ખૂન છે શરીરની સુંદરતા ને વાણી અનુકૂળતા મકર કેસ્યુ અને બધા અનુકૂળતા તેથી મહેન્દ્રભાઈ જેવા દીકર્યા આને તો દીકરીઓ નથી વાંધ્યા અને કઈ બોલવાનું ખૂન નહીં થતો નથી મારી દિન છે એમ નથી કે બહારની સામગ્રી હિણી માટે દુષ્વાળો છે અને બાયની સાંજ વધારે માટે વધી છું નિકા દશી નું નથી સમજાણું કઈ ઉલટા એસા વિચાર જ જો આવે તે પ્રાણી ને કે કર્મ ને કે ઉદય વિચિત્ર નહીં અવસ્થા હોય સ્વદ્રવ્ય ના કારણે તો સ્વદ્રવ્ય ને ભૂલીને વાર્તા છે ને પરદ્રવ્ય ને કારણે વિચિત્ર અનેક અવસ્થા હોય છે એમાં આત્માને શું દોષ ને અધિકતા આવી મેરે કર્મ કા ઉદય આવે તો તબ મેં દિય ભય હું જાઉં કઈ જાય મેં દી એટલે પાણી કરવી શું કરે સમજાવું આત્મા એવું થાય છે પણ એને બહારની સામગ્રી એવી આવે તેમાં એથી શું નિર્ણય શું છે અને અનુકૂળતામાં અધિકતા શું છે નહીં સચ્ચા માનનારા હરખાય છે મોટા ઝબરા એ બધું જોવા ગયા હતા કે ખાણા વખતે નાખે તો શું તમારો ખોલામાં શું બોલા 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 મુંબઈ મુંબઈ બોલા બે નહીં સચ્ચો રૂનો મોટો મારવાડી નામ સચ્ચા ભીડ ની રાઈ રાડ પાસે જોવા તો જઈ કે શું છે ને સદરિયા ને કાંઠે છે ને કાર નું ઓફિસ નથી કાર આવે લાઈટ થી કાર આવે બધું ઘણા ધમુ આવે બધા આ જુદો આ શું કરે પેલા વર્ષે હું લોકો જાણે ઓહો હો દીદી દીદી પ્રણ ઢીકનો એ તો તમારો ગાંડા જોઈ જાય છે હોય મળ પચી પચાસ લાખ ના આવી જાય ને હોય મોટા મારવાડી દેખાય ગાંધા
શું છે પણ હવે દૂર છે અંદર ને એથી કરીને અધિક શું થયું અને પુણ્ય નો યોગ નો હોય ને પ્રતિકૂળતા હોય તો એમાં હિણ આત્માને દોષ શું આવ્યો હે? આ વસ્તુ છે દ્રષ્ટિ ને આ તો પુણ્ય દ્રષ્ટિ વ્યક્ત કરે. હા ધર્મી જ્યાં પહેલે શરૂઆત નો થયો એની દ્રષ્ટિમાં પારની સામગ્રી ની હિણપ ને અધિકતા એ માનતો. હા એકમ કામ દેતા આવે તો મેં બી રહું છું તો મેં બી હું થાય એમ કેમ કહ્યું એ દિલીપ આત્મા એવો થઈ જાય વ્યવહારથી પસંદ બીજું સમજાય જીમ મારો વ્યવહાર સમજાવવું જી થી સમજાવવું એને કે મારી પાસે સામગ્રી અત્યારે આવી નથી નીકળી અને અનુકૂળતા થાય આવું કરવાનું હોય નીકળી અવસ્થા પણ આવી જાય આ નજીકમાં એમ વ્યવહાર સમજાવું ભાઈ સાહેબ શું કર્યું સમજાવું કા એને લઈને નિરપશો ને એને લઈને અધિક શું ભગવાન આત્મા અનંત અનંત ગણે બિરાજમાન પાંચ પદનો જેમાં શું નામ છે સ્વરૂપમાં એવું ભગવાન જ્યાં મારી પાસે છે એની પાસે બારની કિંમત છે. ઇન્દ્રનું પદ મળે તો અધિક નથી અને કદાચ ગુરુનું આયુષ બંધાઈ ને નરકમાં નરકમાં ગયો તો હીણો નથી રાજું નતું પણ ભજન માન્યું છે કંકીથી નરકમાં જાય તો પણ કર્મ સારું છે નિત્યા દુઃખી સ્વર્ગમાં જાય તો દુઃખી છે. હા સમજાવું કઈ નક્કી કર્યું નથી શું કરી ક્યાં એ તો બહારની ધારણા કરી છે અંતરના દ્રષ્ટિ થઈને એ રૂપે થઈ જવું એ રૂપે થઈ જવું થઈ જાય ક્યારે કે પંડમન થાય છે એ રૂપે થઈ જવું સમજાવું કઈ કાલમાં વાત આવે કદાચ પણ એ રૂપે થયો નથી એટલે એને આવું ત્યાગી ના મારી વાત છે સારી મારું ભાઈ બસ તમને નથી કહે કે બધું રાજપાટ પણ નહીં રહેતો હોય રહેતો નથી આંદર ને એને રાગ આવે તો એ રાગમાં નથી રહ્યો તો એ રાજપાત ક્યાંય રહી ગયા અંદર ને થાય ભગવાન આત્મા અનંત ગુણનો ધામ આનંદની મૂર્તિ એવી જ્યાં દ્રષ્ટિ થઈ એમાં છે રાગમાં નથી વ્યવહારમાં નથી પરમાં છે સમજાવું કાંઈ છતાં લગ્નમાં દેખાય બોલવામાં એમ બોલે આ મારી ઘરની ધન્યની છે ઘરનું માણસ છે એમ બોલે રામ અંદર ઘરનું માણસ માનતો હોય તો અમારા ઘરમાં તો આનંદ ને શાંતિ ના પ્રજા છે અમારા ઘરમાં બીજું છે અમૃત નહીં અમૃતભાઈ નહીં એવી બધી કડી ભગવાન આત્મા શુદ્ધ આનંદ નું ધામ થયું એના ઉપર દ્રષ્ટિ છે કે બધી જીવન દ્રષ્ટિ છે સામે કઈ નહીં છે એમ હતી કે છે તું ક્યાં એ આત્મા થઈ ગયો અધિક વધુ છે અધિક ક્યાં થઈ ગયું ત્રીજો મૂર્તિઓ નિશાંત નિકાંત નિવૃત્તિ દીક્ષા સંકેતના આઠ ગુણો લક્ષણો આચરણ
એના ત્રણ ની વ્યાખ્યા કરી. સાચી સાહેબ જીવ છે. એસે વિચાર તે નિર્વિચિત્તાંગ હોય છે. આ વિચારને લઈને રમીને પ્રવીણ હીનતા દુઃખીને જ્ઞાની આવતી નથી અથવા એને હીન પામર દેખતો નથી. એની પ્રભુતાનું ભાન સંગત દ્રષ્ટિનો હોય મુનિ હોય છે અને બહારના સામગ્રી આવી હોય સાધન હોય તો પણ એને પ્રભુ દેખે છે. ઓહો ધન્ય અવતાર સારા સમજાય છે કાંઈ. એને પરદ્રવના સામગ્રીના સંયોગોમાં હિણાધિક પણ માનતો પોતાનાથી માનતો નથી પરમાથી પણ એ વાત નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. જીતનજી ચોથો બોલ અમૂંઢ દ્રષ્ટિ. સંન્યક દ્રષ્ટિ અમૂંઢ હોય છે. કોઈ પણ ભાવમાં મૂંઝાતો નથી. અતત્વ વિશે તત્વ પર આકાર સિદ્ધાંત મૂંઢ દ્રષ્ટિ. અતત્વમાં તત્વપણું સત્ય નથી તેમાં અસત્યપણું, અસત્યપણું છે તેમાં સત્યપણું માનવું મૂંઢ દ્રષ્ટિ. એસે મૂંઢ દ્રષ્ટિ જાતે નહીં હોય તો અમૂંઢ દ્રષ્ટિ. એ મૂળપણું નથી એવું સમ્યક દ્રષ્ટિ છે. અમૂળ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ કરી ખોટે હેતુ હોય ન્યાય આપે. અજ્ઞાનીના ખોટા હેતુ હોય કોઈ આત્માને માનવાના, સદ્રવને ઉડાડવાના, એકદ્રવને માનવાના અથવા આત્માને કુદરત બેને માનવાના વિગેરે, કે પર્યાય વિનાનો માનવામાં, એકલું પર્યાય વાવો માનવામાં, એવા મિથ્યા દ્રષ્ટિની ખોટી હેતુ. દ્રષ્ટાંત કરી તાજા પદાર્થ હે તો સમય દ્રષ્ટિ કો પ્રતિ ના ઉપજાવે. કોઈ અન્યાયની એકાંત તત્વો વિતરાવે કે એના તત્વો સિવાય કુયુક્તિથી સિદ્ધ કરે આ વેદાંત જેવો આમત છે. નામ રૂપને શું કે છે આ બધા નામ રૂપ છે. વસ્તુ ક્યાં છે શું કીધું ત્રીજો બોલ છે નામરૂપ ને અસ્થિ ભાતી ને પ્રિય છે ને છે. અસ્થિ ભાતી જ્ઞાન અસ્થિ શ્રદ્ધા પ્રિય થાય એમ કહી ના બધું છે. પણ એ બધું નામરૂપ ને સમજ્યા ને એમ છે. ચીરો બોલ છે કઈ શું છે એ શું છે નામરૂપ ને એ બધા નામરૂપ છે. બાકી વસ્તુ છે વસ્તુ તો એકલી ચદાનંદ સ્વરૂપ છે. એમ ખોટી યુક્તિથી સિદ્ધ કરવા જાય તો જ્ઞાની સમ્યક દ્રષ્ટિને તેનાથી કઈ શંકા પડતી એમાં અંજાતો ના ઉપજાવે. પ્રીતિ ના ઉપજાવે તો અરે વાત થઈ ગયા સમજાણું. લૌકિક રૂઢિ અનેક પ્રકાર હે તો નિસાર હે. નિસાર પુરુષની કરી આચરી હે એમ કે અનિષ્ફળની દેનારી હે. આ પીપળે પાણી નાખવાના શું કહેવાય ખરા 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 નાખવાની એ બધી ક્રિયા લૌકિક રૂઢિ એમાં ધૂળમાં કાંઈ નથી. અજ્ઞાની એમાં એવું માને લોકમાં પ્રચલિત થઈ ગયું છે માન્યું એને થઈ ગયું સમજાણું. આ માને છે ને કોઈ જંતરી ને કોઈ જંતર ને કોઈ બળદ ને તમારે છે ને કઈ હું બળદ બળું બળદ નથી બાર કોઈ બળું તેવું એની સમજ એને કીધેલું મનસે એને કીધું ત્યાં બહાર નથી કહું કીધું પેલાની આસપાસ કોઈ બળદ દેવું એની વાત એમ છે એમ ખરા. એનું ક્યાં કામ થાય છે કે નહીં ક્યાં કેટલું કહ્યું તમે મને કઈ ક્યાં ખબર છે પણ એને યાદ ન પડશે. બસ દેવ કરી બસ એને માનવા જાય દુનિયા તો કોણ એમ છે. બળદ છે ને જેવું એનું પ્રજા કેવી થાય
ગાય ને એના પછી આ થાય આ થાય હે ગાય ને માતા માને પૂંછડા માં દેવ માને ગાય ના પૂંછડા માં ચીતરી કેટલા થાય ચીતરી ક્રોધ થઈ છે દેવ હશે ગાય માતા પેશાબ પણ પવિત્ર આવી મૂંઢતા અજ્ઞાનીઓની લોક પ્રત્યે હાલી તે હાલી સમ્યક દ્રષ્ટિ એને માને સમજાણું કાંઈ આ ઉર્ધન નહીં બાપેનો હતો સીધી પેઢીનો મળીને આવ્યો છે આપણે હંમેશા ત્યાં 12 મહિને નળી તો ખરાબ બહુ છૂટું કરું હે નિવે આ મળી દો ખરાબ તમારે કોણ લાગ્યું બાપ તમારો પૂછો છે તો મતદાન સીધું સીધી ગયો છે એનું ક્યાં કઈ ગાંધીભાઈ કૃષ્ણ બીજું ક્યાં ભાઈ ગયા નથી દ્વારા લૌકિક રોટી પેલી પેલી બીજી વાત કરી ધર્મ ની વાત કરી કોઈ યુક્તિ થી કોઈ પદાર્થ સિદ્ધ કરે એક જ હોય જો બીજું હોય નહીં સમજાય છે ને જન ને ચેતન બે જ હોય ધર્માસ્તી ધર્માસ્તી કઈ હોય નહીં એ બધું જૈન એ કલ્પ ઉભી જ કર્યું છે એમ નથી વસ્તુની સ્થિતિ સમજાવું કઈ અને આ લૌકિક ની વાત કરો એ નિસાર છે લૌકિક નિસાર વાત છે અને માને તો અંબાજી ને માને તો આમ થાય છે ને તમારે કાપમાં હે બહુ અંબાજી નું બહુ મોટું સ્વરૂપ છે ત્યાં કાંપમાં ગાંધાજી પણ કહે છે વ્યાસ મારી નિરાસ મારી વ્યાસ મારી માને દેવી અંબાજી સિંહ ઉપર ચડીને આવે કેટલું જોડે છે પણ જોડ સમજે જોર ઉપર ચડીને એમાં દેવી ની ચમત્કાર ને વસ્તુ ક્યાંય અજ્ઞાનીઓ આવા લોકવૃદ્ધિ ના માનનારા જ્ઞાની એને માને બે માં બધું બધું